સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ટોલ નાકા પાસે આવેલ મેપ એનજીએફ લિમિટેડ કંપનીમાં કામ કરતા કામદારોનો પગાર છેલ્લા 4 મહિનાથી ના ચૂકવતા કામદારો દ્વારા કંપનીમાં ભેગા થઈ પગાર આપવાના સૂત્રોચ્ચાર સાથે માંગ કરી હતી. પ્રાંતિજના ઓણર પાટિયા ટોલ નાકા પાસે આવેલ મેક્સ એન્જોય લિમિટેડ કંપની દ્વારા કંપનીમાં કામ કરતા કામદારોને છેલ્લા 4 મહિનાથી કંપની દ્વારા પગાર ન ચૂકવાતા કંપનીના સુપરવાઇઝર સ્ટાફ સહિતના કામદારો દ્વારા પગાર આપોના સૂત્રો સાથે કંપનીમાં એકઠા થયા હતા. તો કંપની દ્વારા છેલ્લા 2 વર્ષથી પીએફ તો કાપવામાં આવે છે પણ જમા થતો નથી. તો કામદારોનું કહેવું છે કે કંપની દ્વારા અમને એટલે સુધી કહેવામાં આવ્યું છે કે તમને પગાર નહીં મળે અને તમારે જે કરવું હોય તે કરી લો, હું પગાર આપવાનો નથી, મારું કોઈ બગાડી નહીં લે. ત્યારે કામદારો દ્વારા પ્રાંતિજ મામલતદારને પણ રજૂઆત કરવામાં આવી છે. તો કામદારો જણાવી રહ્યા છે કે કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે તંત્રમાં ઉપર સુધી રજૂઆતો કરી લો, મારું કોઈ કશું નહીં બગાડી શકે, તમને પગાર નહીં મળે. ત્યારે હાલ તો કામદારોનું પણ કહેવું છે કે તંત્રમાં પણ રજૂઆત કરવામાં આવી છે, તંત્રએ પણ હાલ તો હાથ ઊંચા કરી દીધા હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે ની સહાય ગરીબ જરૂરિયાતમંદ લોકો જાય તો ક્યાં જાય અને છેલ્લા 4 મહિનાથી પગાર ન મળતા ઘરે ખાવાના પણ ફાફા પડ્યા છે. તો કંપની દ્વારા છેલ્લા 4 મહિનાથી કંપનીમાં કામ કરતા 45 જેટલા કંપનીમાં કામ કરતા કામદારોને પગાર ન ચૂકવાતા કામદારોની હાલત કફોડી બની છે. તો આ અંગે મોબાઈલ ફોન ઉપર કંપનીના માલિક પિયુષભાઈ શાંતિલાલ પાલકીવાળાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે કંપનીનો અંદર સમસ્યા છે પણ એક અઠવાડિયામાં પગાર ચૂકવી દઈશું. ત્યારે હાલ તો આ કોરોનાની મહામારીમાં ખરેખર જરૂરિયાત લોકોને છેલ્લા 4 મહિનાથી પગાર ન મળતા તેમની સ્થિતિ કફોડી બની છે. તંત્ર દ્વારા આ કંપનીઓ સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવા કામદારોએ રજૂઆત કરી છે. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા. 40 માણસો કામ કરીએ છીએ પણ છેલ્લા 4 મહિનાથી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મહિનાનો એપ્રિલ મહિનાનો પગાર હજુ ચૂકવ્યો નથી સાહેબે. બધાએ દરેક વાયદા કર્યા છે, જે છેલ્લા 2 મહિનાથી સળંગ વાયદા ચાલે છે, હજુ સુધી પગાર ચૂકવ્યો. કારીગરો આવી અને જ્યારે જ્યારે ફોન કરે છે ત્યારે એ કે આજ આપું કાલ આપ્યું પણ હજુ સુધી કોઈ માણસનો પગાર ચૂકવ્યો નથી. એટલે મામલતદારને જાણ કરી કમ્પ્લેન લખાવી પણ હજુ સુધી કોઈ પણ અધિકારી પણ આ સામું જોયું નથી. બોલો, હું મેપ્સ એન્જાઇન લિમિટેડ કંપનીમાં કામ કરું છું. છેલ્લા 4 મહિનાથી મને પગાર મળ્યો નથી અને આ લોકડાઉનના લીધે મારા ઘરની પરિસ્થિતિ ખૂબ પેલી છે, તેમ છતાંય પગાર આપવાની ના પાડું છું. અમારા પીએફમાં છેલ્લા 2 વર્ષથી પીએફ કપાયેલો છે તો પણ જમા થયેલો નથી. અમારે કઈ રીતે જીવું? અમે મેપ્સ એન્જાઇમ કંપનીમાં નોકરી કરીએ છીએ, છેલ્લા 20 વર્ષથી નોકરી કરીએ છીએ અને અમારો છેલ્લા 4 મહિનાથી પગાર કર્યો નહીં. બધા કારીગરોની હાલત દયનીય છે. અમે ગમે ત્યારે છેલ્લા 1 મહિના શેઠને ફોન કરીએ તો એ આજનું કાલ એવા ધક્કા ખવડાવશે, અમને કંપની બોલાવશે, પગાર કરતા નહીં. અમે પેટ્રોલ બાળીને ચાલતા હઈએ, ફેક્ટરી હઈએ તો બી પગાર કરતા નહીં. આવું કરે છે અને પાસે કોઈ આજે ફોન કર્યો તો એવું કે તમારે મામલતદારમાં જાઓ, પ્રાંતમાં જાઓ, કોઈ બીજા કલેક્ટરમાં જાઓ, તમારે જે થાય કરી લો, અમે પગાર નહીં થવા મારે એવું કહે છે. નોકરી કરું છું અને દરેક કારીગર પગાર બાબતે બૂમો પાડે છે, બરોબર. છેલ્લા 4 મહિનાથી અમને પગાર મળ્યો નથી અને આવી હાલતમાં અમારા ઘરના છોકરા ઘરબાર કઈ રીતે ચલાવવા એ અમારે બહુ હાલત ખરાબ થઈ ગઈ છે. કોરોનામાં અમે બહાર નીકળી શકતા નથી, કામ ચાલુ હોવા છતાં શેઠ અમને આ ચાલુ કાલ ચાલુ એમ બહાના બતાવે છે, બરાબર. મોટા અધિકારીઓને જાણ કરી હોવા છતાંય અધિકારીઓએ પણ બહાના બતાવે છે, બરાબર. મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને, પછી સોઢી સાહેબને, બધાને જાણ કરી તે બધા બહાના જ બતાવે છે. અમને કોઈ એમના તરફથી સહાય મળી નથી એટલે અમે પગાર બાબતે બહુ દુઃખી છીએ. આજ પણ અમારે ઘર શું લાવવું શું ખાવું એ બહુ મુસીબત થઈ ગઈ છે, બરાબર. તાજપુર ઓરણ પાટે ઉપર આવેલી મેપ્સ એન્જાઇમ્સ લિમિટેડના કામદારોની એક મને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં એક ફરિયાદ મળી છે પગાર ના થવા બાબતે. એના માટે અમે ટેલિફોનિક કંપનીના મેનેજર જોડે વાત કરી છે અને એમને ટૂંક સમયમાં અમે સેલેરી કરી દઈશું એવી અગાઉ ખાતરી આપી હતી.
પરંતુ આજ દિન સુધી અમારા ધ્યાને આવેલ છે કે અમે સેલેરી કરેલ નથી, તો અમે એના માટે ફરીથી પણ એમને જાણ કરી છે. અને જેવું લાગશે તો અમે લેબર કમિશનરને પણ લેખિતમાં જાણ કરીશું અને સત્વરે આ પ્રશ્નનો ઉકેલ આવી જાય, નિવેડો આવી જાય એના માટે અમે આગળની કાયદેસરની કાર્યવાહી કરીશું.